ગોવા મધોલ ખાતે છઠ્ઠા ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં દીવના ચાર વિદ્યાર્થીઓએ લીધો ભાગ. દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય દ્વારા દરેક ચેમ્પિયનોને શુભેચ્છા પાઠવી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. દીવ કરાટેના ચાર વિદ્યાર્થીઓએ મરદુર ગોવા ખાતે આયોજિત છઠ્ઠા ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં મેડલ મેળવી દીવ પરત ફર્યા બાદ તેમણે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયની મુલાકાત લીધી હતી. ખાસ દીવના સિંહાન રમેશકુમાર ભટ્ટ અને સિંહાન નિલય ત્રિવેદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ દીવના ત્રણ નાના બાળકો અને એક યુવાને ગોવા મારદુલમાં 2 ફેબ્રુઆરીના રોજ છઠ્ઠા ઇન્ટરનેશનલ લેવલ પર આયોજિત ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો, જેમાં 7 વર્ષ વયજૂથમાં આદિત્ય વિજય ગોહિલે સિલ્વર મેડલ, 12 વર્ષ વયજૂથમાં દેવ બાંભણિયાએ ગોલ્ડ મેડલ, 13 વર્ષ વયજૂથમાં કાર્તિક સોસા બ્રોન્ઝ મેડલ તેમજ 25 વર્ષ વયજૂથમાં ચિરાગ ચાવડા સિલ્વર મેડલ એમ ચારેય વિદ્યાર્થીઓએ 1 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ જીતીને નેશનલ લેવલ પર દીવનું ગૌરવ વધાર્યું છે. દીવ કલેક્ટર શ્રીમતી સલોની રાયની મુલાકાત દરમિયાન સિંહાન રમેશ ભટ્ટ દ્વારા નેશનલ ચેમ્પિયનશિપ વિશે જણાવ્યું હતું. આ પ્રસંગે દીવ કલેક્ટર સલોની રાયના વરદ હસ્તે દરેક વિજેતા ચેમ્પિયનોને એકવાર ફરી મેડલો પહેરાવી અને સર્ટિફિકેટ એનાયત કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને દીવનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ગોવા મુકામે ગયા હતા ત્યાં મને ગોલ્ડ મેડલ અને જે અમારી સાથે સ્ટુડન્ટ આવ્યા હતા તે લોકોને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આવ્યું છે. આ મેડલ અમારા સિહાન એટલે કે સરના ખાતે સર તરીકે આવેલું, સરની મહેનત તરીકે આવેલું છે. હું સિહાન રમેશકુમાર ભટ્ટ, દીવ દમણ કરાટે એસોસિએશન પ્રેસિડેન્ટ છું અને લાસ્ટ 2 તારીખના ગોવાની અંદર ઇન્ટરનેશનલ લેવલની ટુર્નામેન્ટ હતી અમારે. એની અંદર દીવમાંથી ટોટલ 4 સ્ટુડન્ટ ગયેલા, એમાં 1 સિલ્વર મેડલ, 1 ગોલ્ડ મેડલ, 1 ગોલ્ડ મેડલ, 1 બ્રોન્ઝ મેડલ જીતેલા, જેમાં સૌથી નાની ઉંમરમાં 7 વર્ષમાં આદિત્ય અને સૌથી મોટી ઉંમર 24 વર્ષની કેટેગરીમાં ચિરાગ ચાવડાએ ભાગ લીધેલો અને બધાનું વ્યવસ્થિત રીતે અને સારી રીતે રહ્યું. પાર્ટિસિપેન્ટ સારા, ટુર્નામેન્ટ પણ સારી હતી, જેમાં દીવના આજે અમારા 4 પાર્ટિસિપન્ટ હતા એ લોકોનું પણ પર્ફોર્મન્સ સારામાં સારું રહ્યું. જોયો આગળની ટુર્નામેન્ટમાં.